ॐ शं नो मित्रशं वरुणः शं नो भवत्वर्यमा शं नैन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम् एक सौ सितोतेरवां श्लोक है। विवेक वैराग्य गुणातिरेका शुद्धत्वमासाद्य मनो विमुक्त्यै शुद्धत्वमासाद्य मनो विमुक्त्यै भवत्यतो बुद्धिमतो मुमुक्षोः ताभ्यां दृढाभ्यां भवितव्यमग्रे मनो नाम महाव्याघ्रः विषयारण्यभूमिषु चरत्यत्र न गच्छन्तु साधवो ये मुमुक्षवः मनः प्रसूते विषयान् शेषान्
स्थूलात्मना सूक्ष्मतया च भोक्तुः। शरीरवर्णाश्रमजातिभेदान् गुणक्रिया हेतुफलानि नित्यम् बुद्धिमतः मुमुक्षु हो। बुद्धिमान जी मुमुक्षुष बुद्धिमान मुमुक्षु है नात्मान दृढ़ात्मान भवितव्य अग्रे आ बने ने दृढ़ करवा दिए ये संसार की दिन काम होवा दो एवं दृढ़ विवेक वैराग्य दृढ़ कर शू करव जोए भवितव्य अग्रे भवितव्य अग्रे आगो सौंती पहला दृढ़ कर मुक्ति मे प्रयत्न करवा ये करो। हम अपने कहते मोक्षार्थम मनोनिर्विषय कर्त विषय निर्वर्त विवेक वैराग्य हेतु मुक्वा के विवेक ने वैराग्य मुक्ति मेना साधन एक पी शू कहते भय बताने पर व्यक्ति इन्हें जो करवा हो जो विचलित थी जाती हो तो गुरु અને વડીલો એ કામ ભય બતાવીને પણ એને ત્યાં રાખવા છે એટલે રત્ને યદી શીલા બુદ્ધિ જાય કે વા ભયમ તદહ કે રત્ન જે હોય એમાં અત્યારની બુદ્ધિ જો રહે તો આપણે એનાથી દૂર રહે એ કરી અને શું કે છે મન વિષયોમાં જતા મનને રોકવા માટે થોડો દૂર કે વડીલો ભય પણ બતાવે જેથી કરી અને મન ત્યાં જાય પછી મન જ સાધન મન તમે વેચી નાખશો તો સારો કહેવા દીધો સાધન તો દુરું કે એટલે હવે ઘણી વાર ભયથી પણ ભય બતાવીને એ આપ સારી રીત ના કહેવાય ભય તો સારી રીત કહે છે તમે સમજાવો પણ ઘણી વાર સરસ કામ નથી કરતી ઘણી વાર સરસ મન સાથે કામ નથી કરતી મન કેવું છે એનું ભયનું કરવાનું એને જે જોઈતું એ કરે છે તમને એટલું સમજાવવામાં આવે તો એને દાદ ન આપતી હોય ને તો ન જાય આવી તકલીફ હોય છે મને એટલા માટે કોઈક વાર કે તું આમ કરીશ તો આવું થશે એ જરૂર છે કે માતા બેઠે ને તો ગણેશ નહીં ને તો રખડવાનો વારો બાપા જોવાનો વારો ત્યાં સુધી પહોંચી જાય એ કરી એવો ન વારો તો તું એવું કહી દે બાપા જોવા આપણે લાઈફ ને શીખ ભણવાની ઈચ્છા થાય ટૂંકમાં એમ કરીને પણ કરાવે ભણે અહીં પણ ગુરુજી કહેતો હવે જરા જરા ગમદાતી આવે થોડી ગમદાતી આવે જરૂરી છે ત્યારે બધી ખબર જોઈએ ને હું સારું કોઈ સાપડો હું સાપન કરતો હોય ને તો બહુ સારું પડે ભલે આપણે આપણું સાધન નથી કરીએ ઊંઘમાં કે પરીક્ષા હોય ન ઊંઘવે તો ઊંઘ એવી વસ્તુ છે ઊંઘ એવું છે કે પછી મારા શું સારું થાય એટલે કદાચ ઊંઘી છે એ ચંદ્રની અવસ્થામાં શું ખૂબ છે એનું સ્પષ્ટ ભાન ના હોય તો કહી રાખે ઉઘાડી દેવા તમારે અમને એટલે કહે છે કે તમારે ભય બતાવીને પણ ત્યારે કામ કરવું તો એ હવે દયા ભયોત્પાદન દ્વારા એ ધ્યાન નિવર્તે તો આ ભય જન્મ આવે છે પણ એની પાછળ પણ થોડી લાગણી કેમ છે દયા દયા કે જો આ દયા બહારથી કહો હતા પણ અંદરથી છે દયા જે માર યુદ્ધમાં આવેલી માટે કે છે ને બધા અસુરોને મળી નાખે તમારે નિષ્ઠુરતા તમારે યુદ્ધમાં નિષ્ઠુર પણ અંદરથી કેવી રીતે કૃપા કારણ કે એને ખબર કે મારું શસ્ત્રનો સ્પર્શ થશે ત્યાં જ પેલા બધા શસ્ત્રના સ્પર્શ માત્રથી આ બધા યુદ્ધ સ્વર્ગમાં જવાય અને એની યાત્રા આગળ વધે એટલે ઘણી વાર જરા
પૂરી સમજ ના આવી ત્યારે એનું સંસ્કાર પૂરે પૂરું પોતાના હાથમાં નહીં આત્મા જોડાયેલા ગણતા તો પહેલાના તો સાંભળતા એટલે કે ગુરુ પણ એ જ કહેવાય અન્ય કેટલીક માત્ર ત્યાં એવું કદાચ થઈ આપણે બહુ પગાર માંગીને બેઠા હોય તો મમ્મી તો કેવું છે સ્વચ્છતા કેવું ગમે છે સ્વચ્છતા જેમ ફાવે એમ કરવામાં કોઈ ભાવ છે એ પાછળ કદાચ પ્રમાણમાં કે આરસ નો આનંદ મળે આરસ છે ને આપણા વ્યક્તિત્વમાં આનંદ ભરે તાત્કાલિક એનો આનંદ મળે તેમાં શું લાભ એ દ્રશ્ય છે એક તો બંધી મનોના મમ્મી શું કે છે મનો નામ મહાવ્યાગ્ર વિષય અરણ્ય ભૂમિ શું છે મન નામ નો મહાવ્યાગ્ર સાધુ વિક્રો ભાવ વિષય રૂપી જંગલમાં અરણ્યમાં પડી રહ્યો છે તો અત્ર ન ગચ્છંતુ માટે તો ત્યાં જઈશ કોને કહેવામાં આવે છે સાધવોએ મોક્ષ મોક્ષ હશે એને કહેવા માટે ત્યાં જશો નહીં કે આવડો મોટો વાત એટલે વનનામનો વાત ત્યાં કરી રહ્યો એનો અર્થ શું છે કે વિષયોમાં મનુષ્ય જતો રહ્યો તો પછી એ વાક્ય કામ કરે એ વાહજીવ એ મારે બની વાહજીવ એટલે શું મુખ્ય વાહ મુખ્ય વાહ હોય અને કોઈને જુએ કે કેવું સરસ થાય છે રાણા જુએ એ આપણું મન જો વિષયોમાં સમજ વગર અભિવેક વાળ જેમાં કોઈ ચીતવણી નથી અથવા તો જે મન ઉપર કોઈ શ્રમ અગમ આવી કોઈ અસર નથી એવું મન જો વિષયોમાં ગયું તો આ જીવનો જીવને પરિણામ થાય ખાઈ જશે ખાઈ જશે એટલે શું બોલાવી જવાબ પાછળ અભિવેક દ્વારા નાશ અવિવેક અને અવિદ્યા દ્વારા એ મન આ જીવનો નાશ કરી રહ્યા છે એમ કહેવા માટે શું કે છે વિષય અરણ્ય ભૂમિ શું એટલે શું વિષય અનેક અનર્થ સંકુલ વિષય કે જંગલ કેમ હોય કારણ કે વિષય છે એનો કોઈ વાત નથી પણ મનમાં જયારે અવિવેક હોય ને તો વિષયો પાસેથી એવી અપેક્ષા રાખે કે એ કોઈ ના કરે છે વિષયો આપણે બેસિક સંપર્ક પૂરી કરવા માટે સમર્થ આપણે જીવનની જરૂરિયાતો છે એ પૂરી કરવાનો આપણે એનો ઉપયોગ કરીશું પણ કઈ જરૂરિયાત આ શરીરની જરૂરિયાત કરવા પડશે પણ પછી મારા મનની જરૂરિયાત લાગણીની જરૂરિયાત બૌદ્ધિક જરૂરિયાત અહંકારની જરૂર આ બધી જે જરૂરિયાત એ પૂરી કરવા માટે એનો આશરો ના રહેશે આધ્યાત્મિક જરૂરિયાત પૂરી કરવા માટે વિશેષ સક્ષમ નથી આ શરીરની વિષયોની આત્માની જરૂરિયાત ના હોય છે આ શરીરની જરૂરિયાત માટે ત્યાં અન્ન છે કપડા છે શેલ્ટર રૂમ આ બધું છે એ આપણને મળે છે પણ ત્યાંથી જો આપણી જરૂરિયાત કેવી હોય તો એના માટે ત્યાં જવું જોઈએ એ દ્રષ્ટિ અનેક અનર્થ સંતુલતા એકવાર એમાં પકડાયા પછી બધી રીતે જીવ પોતાની બુદ્ધિનો નાશ થઈ જાય કે છે ને ત્યારે તો મને તરત ત્યારે તો વિષયાન ગુમ્યા વિષયો સતત ચિંતન કરે તો આકર્ષિત થઈ જવાય વિષય એટલે માત્ર જળ વિષય નહીં હોય વિષયો એટલે જગતનું બધું જ જ્યાં આપણી આકર્ષિ એનું સતત ચિંતન કરવામાં આવે જેનાથી અમે જોયું એનાથી એક વાર બે વાર ત્રણ વાર એ વિષય આપણા મનમાં અંકિત થઈ જાય
ये तात्पुर है व्यक्ति के संयोगों के प्रतिष्ठा के लाभ के धन के संपत्ति कई पर छाप छोड़े गए मैंने वारंबार ये मेरे इंटर से जो आकर्षित थे और आकर्षित इसलिए थे इना बजे इना वगैरह चाले इना वगैरह मैंने चाले पति से मन की पति लाने पति खरीद भी कई प्रकार ने नहीं प्राप्त અને એ પ્રાપ્ત કરવાના માર્ગમાં જે પણ આવે એને આપતો અવરોધ કરતો અને ક્રોધ આવે ત્યારે બધા સંસ્કાર ભૂલાઈ જાય બુદ્ધિનાશા પ્રણશ્યતી આમ નાશ તરફ માણસ ધકેલાઈ ગયો એટલે અનર્થ નો સંકુલ કરે ઉપરથી વાંચતું સાવ પ્રેમ માણસ ફસાઈ જાય કે પોતાનું સાચું સ્વરૂપ ન બને આપત્તિને કારણે જે વસ્તુની આપણે માત્ર એક જ સાઈડ જોઈશું બીજી સાઈડ નથી જોઈ શકતા અને દરેક દરેક વસ્તુની બે સાઈડ હોય ગુણ પણ હશે દોષ પણ હશે પણ આપણું મન જે ગુણમાં અસ્વસ્થ થઈ ગયું હોય ને ત્યારે દોષ આડા આખા આ કાળા કારણ કરે અથવા તેને દેખાય ગુણમાં આપત્ય આપત્ય આપણી બુદ્ધિને ગયા મારી દોષ છે છતાં પણ જુએ દોષ થી વાક્ય થાય ને તો આપણે ક્રિશ્ચન અંતર રાખી શકીએ એ વાક્યતા જ છે આપણે ભરમાઈ શરમાઈ જાય લોભાઈ જાય આથે કરીને એ તરફ આપણા પગ વધતા જાય પગલા વધતા જાય એટલે દોષ પણ જોવા જોઈએ પણ પછી એ હવે જ એક દોષ ન જોવા જોઈએ સારું બોલે એનો કોઈ પછી સારું જ લાગે અને એ તમને અનર્થમાં પરિણમવાનું દરેક દરેક વસ્તુમાં બહુ મોટી તમારે કિંમત ચૂકવવી પડે કશું મફત નથી કેટલું તમે ગુમાવો ત્યારે જરાક અને એ જરાક માટે જઈને એટલો બધો ગુમાવો તો બહુ યોગ્ય છે તમે ગુમાવો શક્તિ ગુમાવો પૈસા ગુમાવો લાગણી ગુમાવો તો કેટલું ગુમાવો પછી જરાક હોય એટલું એટલે એ દ્રષ્ટિએ કહ્યું પછી આ ઘણી જગ્યાએ આ વસ્તુની વાત છે કઠોપનિષદમાં પણ એનો ઉપયોગ કરે છે કઠોપનિષદમાં કહ્યું છે કે આપણે ત્યાં સરસ રીતે આપણા જીવનને યાત્રા સાથે સરખાવે જીવનમાં યાત્રા તો કરવાની છે અને કઈ પ્રકારની યાત્રા કરવાની છે આધ્યાત્મિક યાત્રા આંતરિક યાત્રા બહારથી અંદર આવવાની છે કારણ કે પરમાત્મા કે વિષ્ણુ કે આત્મા ત્યાં રહેલો છે અંદર આત્મા એટલે અંદર તરફની યાત્રા કરવાની એ કરવા માટે આપણને સરસ મજાનો યાત્રા કરેલી હોય એટલે વાહન તો જોઈએ તો શું આપ્યું છે રસ આપેલો છે સાથે સાથે એટલો જીવાતમાં બેસી યાત્રા કરવા માટે પછી બીજું શું જોઈએ તો કે પારસી જોઈએ તો બુદ્ધિ રૂપી પારસી આપી છે એટલો પારસી ને ચાલે કારણ કે ઘોડાઓને કાબુમાં રાખવા માટે કોણ જોઈએ લગામ પારસી પાર ઘોડા આપણે લગામ ના પડતો એ ઘોડા છૂટતા પડે લગામ છે લગામ પણ છે મન લગામ અને ઇન્દ્રિયો પણ સ્થાને છે ઘોડાના સ્થાને રસ્તાઓ માર્ગ જુદા જુદા માર્ગ જે આપણી સમક્ષ આવે છે એ બધા પણ સ્થાને છે વિષયો વિષયો માર્ગ હવે આ ઘોડાઓ ને કોણ આકર્ષણ હોય રસ્તામાં આ બાજુ સ્થળ દેખાય આ બધું બીજું દેખાય આ બધું શ્રી એટલે ઘોડા દોડો ક્યાં જવા માટે મારે કેટલું જોઈએ છે ક્યાં ઘાસ છે ક્યાં પાણી છે ક્યાં તેલ છે ક્યાં પેલું છે વિશ્વ એટલે માર્ગ અને ઘોડા એટલે ઇન્દ્રિયો ઇન્દ્રિય આંખને રૂપ જોઈતો હોય કાનને સ્પર્શ જોઈતો હોય ટૂંકમાં પ્રત્યેક ઇન્દ્રિયો એના વિષયો જોઈતા હોય હવે એ બધાને પોતપોતાની જગ્યાએ ન જવા દેવા માટે થઈ કોને ધ્યાનમાં તો આને સાવચેત રહેવું પડે કોને સાચીએ પણ સાથે સાવચે તો આના કઈ લગામના કોઈ ઠેકાણા નથી એકદમ બેસીને ટાઈટ આમ લગામને પકડવી જોઈએ એ સાથે ઓફકોર્સ પછી જેવો આમ નજર કરે ને એમને જો આ તો સાવધાની બહુ આવશ્યક છે જેવી આમ ઇન્દ્રિયો આમ નજર કરે ને આમ સર જે બાબતની નજર કરે એટલે સાથે સુઈ ના જઈ શકે સતત એને આમ ઠેઠ 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 પેલાનો બહુ સ્વાભાવિક પ્રવૃત્તિ આમ છે ઇન્દ્રિયો ભોજન તો ઘાસ જુએ એટલે આમ જવાનું પાણી જુએ એટલે જવાનું તરત જ ખેંચવું પડે એટલે મન પ્રત્ર ભવાન ન રહે ન
मन क्यों के प्रदोहन स्थान चालू के स्थान लगाना स्थान जरूर प्रयत्न विषय में चालू के घर का थोड़ा कहीं बार गंगा रहते हैं और तो पॉइंट एक ऐसा है जो आप मन रूपी बात विषयों में फसल गए तो अगर एक हमारे जहाँ कॉन्फ्यूजन क्या पहुंच रहा है उल्टा लो हमारा पथ पति तमने चित्त गई घनी बार तो रत्न के खाया खाया पटका पटका इन्हों के चार है इन अपना खाया अपना रत्न पटका ही देता है अपना रत्न घनी बार पटका ही है अगर उल्टा लो तो वही है कभी रिपेयर कराओ टेस्ट भी करो यार मान मान से काम आ पंजाब में मामला तो मैं बोल रही है बहुत तो सही से के जो आत्मा न हो એટલા માટે અહીં કહે છે કે ત્યાં જો આપણને કહે છે કે કોણ યાત્રા પાર કરી શકે તો કે છે વસ્તુ અવિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા તસ્ય ઇન્દ્રિયાણી અવશ્યાની દુષ્ટ અશ્વ ઇવ તારથે જે બુદ્ધિમાં વિજ્ઞાન અને અયુક્તેન મનસા મન પણ યુક્ત છે મન તો સાફ નથી કારણ કે મનુષ્ય છે મનને રસ જોઈએ અને તાત્કાલિક રસ એને ક્યાંથી મળે છે વિષયો એટલે એ વિષયોને છોડવા તૈયાર નથી બુદ્ધિમાં યોગ્ય નિર્ણય નથી થયો અને મન તો પ્રત્યેક ક્ષણે રસ માગે છે એને અંદરથી મળતો એટલે વચ્ચેની જે પરિસ્થિતિ છે એમાં મળતો ના હોય તો પણ એક તપશ્ચર્યા કરીને પણ નહીં જ જવા આ હોવું બસ અંદરથી નથી મળતો અને છતાં પણ તને ભાવનો તો નહીં જ મળે એથી રસ જેવું લાગે છે પણ પછી બધું બહાર આવે છે આવું કહેવાવાળી બુદ્ધિ તૈયાર હોવી જોઈએ એવું જયારે નથી ત્યારે શું થાય તથ્ય ઇન્દ્રિયાની અવશ્ય એને પેલા ઘોડાઓ અવશ્ય અવશ્ય એટલે ઘટતા હવે ઘોડાને ઘટતા તો શું થાય તમે વિચાર કરો ઘોડા બહુ પાવરફુલ છે ઘોડા તો આખા નાખતા રથને ઊંધો કરી શકે એવા છે કસ્ય અને આજે એક બે ઘોડા નથી એમ તો કેટલા ઘોડા છે પાંચ પાંચ જ્ઞાને કે દસ ઘોડા છે પાંચ જ્ઞાને રહ્યો અને પાંચ કર્મેન્દ્રિય કસ્ય ઇન્દ્રિય અવશ્યાની દુષ્ટ અશ્વ યુવતા જેમ પાર્થિવ પેલા ઘણીવાર ઘોડા કેવા દુષ્ટ આ ઘોડાને કાબુમાં લાવવા માટે બહુ કુશળ પારથી જોઈએ કુશળ સાથી બહુ કુશળ છે એટલે તો અત્યારે ભગવાનને પસંદ બધા જાણે છે કુશળ છે શલ્ય પણ કુશળ હતો બધા કુશળ જોઈએ ઘોડાને હેન્ડલ કરવા કે તેની વસ્તુ કુશળતા જોઈએ એટલે કે જે પછી જે સાથી તો નથી ખરાબ હોય એને જો સ્પષ્ટ મળે પણ વ્યક્તિ વિજ્ઞાનવાન ભવતી જેની બુદ્ધિમાં વિજ્ઞાન વિજ્ઞાન યુક્તિનો મનસા અને મનનો સહકાર ધાતુ પ્રકારા ધાતુ એટલે વ્યક્તિત્વનો સહકાર અને વ્યક્તિત્વનો સહકાર એટલે કે મુખ્ય સહકાર તો મનનો મુખ્ય સહકાર મનનો છે સત્ય ઇન્દ્રિયાની વશ્યાની એની ઇન્દ્રિયો એટલે ઘોડાઓ વશમાં ગાયા ડમરા થઈ જાય બસ કામ પતે ગાયા ડમરા અત્યારથી દોડ્યા પછી સ્પીડ વધારે સ્પીડ વધારે હવે સાથી ગયો ગીરો ગીરો બધું કરવા થાય માથે ગાંઠ્યા પછી એને વસ્યા તો અશ્વ કાશે જેમ સાથી ને એવા ઘોડા છે ટ્રેન્ડ ઘોડાઓ કેળવેલા એટલે શું કામ કરે એના મિત્ર વાળી કહેવા હોય સુંદર ઘણી એટલે કે ઘોડા અને પાર્ટી અને એના પેલા ઘોડાઓ છે બહુ ફ્રેન્ડશીપ હોય છે એવી કયો ફ્રેન્ડશીપ હોય સંપર્ક ટકા અને જે કરવું બધું કરે ફ્રેન્ડશીપ કરવી પડે મન સાથે ઇન્દ્રિયો સાથે વસ્તુ અપચર આગળ કહે છે વસ્તુ અવિજ્ઞાનવાન ભવતી અવયસ્ત સદા અશુચિ જેને વિજ્ઞાન નથી અને એનું મન અશુચિ અશુચિ એટલે એનામાં પર અભિવ્યક્ત ધરેલો છે વિશ્વનું આકર્ષણ ધરેલું છે એને શું કારણ નથી ન તો તત્પદમાં આપણો તત્પદને પહોંચી શકતા તત્પદના પહોંચી શું વાત તો કે સંસારમ સદો સારમ છે અધિગચ્છતિ ક્યાં પહોંચે છે સંસારમાં સંસારને પ્રાપ્ત કરે સંસારની વિડંબનાઓ વધતી જાય સંસારના રસ્તા છે ગલી ચોખી આ તેમ એમાં એમાં પરિવર્તન જ્યારે વ્યક્તિ વિજ્ઞાનવાન ભવતી તેને વિજ્ઞાન છે
मनसः मन सहित शुचि शुद्ध मन संस्कारी मन शुद्ध सब तत्पदम आपनोति तत्पद में प्राप्त कर तत्पद ज्ञान ज्ञान से आत्मा रूप न तो जिसमा भूयो न जानते क्या बड़ी पाठी पाठ्य भगवान न विज्ञान सारू मन प्रग्रहवान मनर विज्ञान रूपी स्टार की एकदम केवेबल मन प्रग्रहवान मन रूपी लगाम जेना वशमा विवेकशील बुद्धि बुद्धि वालों स्टार की से मन रूपी लगाम जेना वशमा से इस सो मन परमात्मो की तद विष्णु हो परम पदम इस संसार में पार करेंगे कई यात्रा करना संसार मार्ग नहीं यात्रा करवा संसार के मार्ग में क्रॉस कर जाए तब विष्णु हो परम पदम तुम्हें प्राप्त करे विष्णु ने ये विष्णु से जीव वृत्ति के अंतर ये यात्रा द्वारा कपाई जाए ये अंतर पूरा ही और तो क्या है शांति है मन शर्मन नहीं करता था एवं हो तो ये कर दीजिए ये बात माटे के माटे ये साधव साधव सत् पुरुषा सत्रो सर्व प्रकार सत्रो साधु साधु एटले शू सत् पुरुषा एने शू करव जो सत् पुरुषा एटले मोक्ष कांक्षी मुमुक्षव सत् पुरुष साधव मुमुक्षव जेने सत्रो संग पण केव मुक्त थवा माटे मोक्ष मोक्ष कांक्षी એની એકદમ એક આકાંક્ષા જતી રહેવા મુક્ત થવું છે એને પ્રાયોરિટી એને શું કરવું છે ન વિષય અનન્ય ભૂમિશુ ન ગચ્છંતુ આપણને ઘણી વાર ન કરવાનું શું એ પણ ખબર હોવી છે અને એ નિયમ જીવનમાં હોવો જોઈએ શું નિયમ તો જીવનમાં હોવો જ જોઈએ તો અમારે કઈ થતું ક્યારેક કરીને એમાં વાંધો એમાં શું થયું આ તો બધું જ્ઞાનાને કહેવાનું બાળકો આવું બધું કહી રહ્યા છે हमेशा अपने एकदम नियम में होगा आ करवाने आने आटलो स्पष्ट हो गए महात्माओ नियम ने बहुज महत्व आपता है अपना मन में नक्की थे आटलू तो नहीं है आटलू तो खरु आम नहीं एटले नहीं आटलू करवा मन रूपी साधन ने किए हो तो सरल ना मनो नाश पापना नाश आ बधु एमने नहीं था મનનો નાશ કરવાનો નાશ કરવાનો એટલે તેમાંથી અવિવેક નો નાશ અવિવેક વિદ્યામાંથી જન્મેલા અવિવેક નો નાશ કરવાનો વાસનાઓનો ક્ષય કરવાનો એવું ક્યારે થાય એ મન કાપું હોય કાપું એ કાપડું મિત્ર અને જે ભરવડામાં માહી કરવો સાધન જ પાસ ના આવે તો કેવી રીતે સંપાસે હવે જેવી વાત સુધરે જાય ત્યારે પડી જાય સારી હવે જૂની થઈ સાધન તો એમ વ્યવસ્થિત જ રાખવું પડે કોઈ બેન કરો પેટ્રોલ પુરાવો બધું વીજ બનો બધું બ્રેક કરો આ બધું જોતા લેવું પડે નીચે પછી શું કરે સવારે અવાજ શું શું થાય એમાં મજા ના આવે પહોંચાડશે કે નહીં પહોંચાડશે કે નહીં પહોંચે આવી બધી ચિંતાઓ તો રે એટલા માટે અહીં કહ્યું કે કોણ આ યાત્રા પાર કરી શકે તો કઠોપનિષદ માટે પ્રત્યેક ધીર હોય પ્રત્યેક આત્માન ઐક્ષત કોઈ ધીર પુરુષ પછી કેવો ધીર પુરુષ આત્માની ઈચ્છા કરનારો વિષયોની ઈચ્છા કરનારો આત્માન ઈચ્છા કરનારો વીર પુરુષ તેઓ મને આવૃત્ત ચક્ષુ એની ઇન્દ્રિયો એનું મન બધું આવૃત્ત એટલે સંકેલા છે સંકેલા છે એટલે બહાર તરફ નું નથી બાકી સ્વાભાવિક રીતે તો આપણે ઇન્દ્રિયો બહાર મન બહાર બધું બહાર બહાર એટલે બહાર ભૂતમાં
मैंने कहा यहाँ के तैयार छो ए प्रकार स्वाभाविक प्रवृत्ति एवं कहते हैं अवृत्त करने आप समग्र व्यक्तित्व ने मन आ रहे बहुत साक्ष है तपत है अवृत है पर एक तैयार कोई छुट्टो पी हमें साथ शू कह बहुत भक्ति करे आना पास समय आप मन एव मन एव मोक्षना कारण बंद मोक्ष यो हो मैंने स्थान से मोक्ष बंधन ने मुक्ति बोलो जी कारण आ तो बंधन में लग जाए आपने मुक्त पर आप आत्मा नक्की मन आपने आप हम कह मुक्त तो कोई तो मुक्त था बंधन हो तो बंधन हूँ पी स्पष्ट करव पड़े आप जाव कि केव मन मुक्त करे केव मन छोड़ावड़े एटले आखी बड़ी चर्चा हमें कह आग कह नहीं अस्थि अविद्या मन सह अतिरिक्त आगे कही दीद मन की अलग अविद्या श्लोक में श्लोक में जुओ 171 श्लोक में कहू पहला दलित लाइन नहीं अस्थि अविद्या मन सह अतिरिक्त अविद्या एट अविद्या देखा तो अविद्या अज्ञान ये तो देखात नहीं देखा है कि को रूपे मन में रहे विपरीत भावना रूपे एने कहते कि आ आगे कहू हम अहो विस्तार करे सत्य बंद तत्व विषय दयती आ मन नू बंद मन क्यारे आपने बांधे बंधन के रीते जन्म ए आखी चार श्लोक मन केवी रीते बंधन जन्म ये मन प्रसूत इत्यादि चतुर्भी एक तो 79 में श्लोक 79, 80, 81 ब्या आ चार श्लोक में मन केव रीते बंधन करे एनो विस्तार करे ये वस्तु पर ध्यान आए थे अब देखिए शिष्ट कहते करे एवं लगे तो बस होता मन आपने मन की आखी कारीगिरी ये समझा अपने जाता नहीं होता अपनी पास रहे वस्तु केव स्वभाव धरा जाए कि आ मन करी सके अपना मन ने अपने ओखता नहीं होता तो अखाण पर आपसे एक कहते जो 179 हम चार श्लोक में आ बंधक बताओ मन प्रसूते विषयान सूक्ष्मतया अशेषान विषयान मन प्रसूते शू कहते आम मन शू करे प्रसूते प्रसूते जन्म प्रसूति ग्रुप प्रसूति प्रसूति मन जन्म कोना जन्म भोक्ता शू जन्म तो कहते स्थूल सूक्ष्म आ बने प्रकार विषयों जन्म आ भोक्ता स्थूल सूक्ष्म बदी स्थूलात्मना सूक्ष्मतया सूक्ष्मतया विषयान अशेषान मन प्रसूते मन जन्म जुड़े कई प्रकार की वस्तु जन्म એટલે કહ્યું તો કે શરીર વર્ણ આશ્રમ જાતિ ભેદાન ગુણ ક્રિયા હેતુ પલાની નિત્ય આટલી વસ્તુ મન જન્મા અમારું અડધું સ્થૂળ રૂપે છે અડધું આ બધું બંધન છે આ બધા બંધન જાતિ ક્રિયા ગુણ
શરીર આ બધા વિભા આ બધા ભેદ આ કોને ઉત્પન્ન કર્યા છે મને મહત પ્રકૃતે અને પછી એમાં આપણને પરોક્ત જકડે જકડે એટલો સાયતન સાહેબ જકડે છે ગ્રંથિ કે કેવી થઈ જાય દ્રવ આપણું કયું જમવાનું જન્માય છે મનના સાર જે જીવે આપણને કહે છે કે આ બધું મને જન્મ મન નથી તો આ કઈ નથી સ્વપ્નમાં જે રીતે મન માયા માયા દ્વારા દ્વયાભાસમ સ્પંદતે દ્વયા એટલે દ્વૈતનો આભાસ ઉત્પન્ન કરે સ્વપ્નમાં બીજો તો કોઈ હોતો નથી આખું એક દ્વૈત જગત સ્વપ્નમાં ઉત્પન્ન થયું કોને કર્યું મને કર્યું કઈ રીતે કર્યું ભાગી તો ક્યાં ભાગા ભાગે એની અદભુત શક્તિ છે અદભુત પૂરેપૂરું વસ્તુ ચાલતું નથી કેવા જરા તો ચાલે છે અદભુત અને કોઈ આ બધું કરે છે એ જ રીતે તથા જાગૃત દ્વયાભાસ જાગૃતમાં સ્વપ્નમાં જે રીતે કર્યું ને એક પ્રકારે મન ક્યાં કરે છે જાગૃત મન હવે માયા દ્વયાભાસ સ્પંદતે મન માયાથી એ જ પ્રકારે જાગૃતમાં દ્વયનો આભાર હું અને તું ના વિવાદ અને ઘણી વાર રમત હોય ને એકલા એકલા પેલા ઘરવા દુકાનદાર એ બધું પોતે પોતે એકલા એ અને કપાતા રમત સામેનો પત્ની પોતે ઉઠે આ બધું એ પોતે ઉઠે આવું એટલે કે એમ અમારે શું કરે હું અને એટલું બાપ કોણે એમાંય પાછી જાતિ હોય એમાંય વર્ણ હોય એમાંય આશ્રમ હોય એમાંય કોણ બધું હોય છે બધા આરોપ કરે અને પછી રીતસરની રમત કરે રમત ને પછી તો રમત તો અંદર નહીં આપણે કહે ને આજે છે ને આશ્રમ માટે કરવું થઈ જવાનું એટલું પણ ઘણી વાર બાળકો એવા ભેગા છે ને એવા આવશે પછી એનો એક એવો ટાઈમ આવે ને કેવા રડે કેવા ઝઘડે મારા ભાઈ ઉપર રમતો આપણે રમતો નથી તો હમણાં બહુ સરસ રમતા ઘણી ઘણી મને જે રમતા એમાંથી બાપન બાકી ઉપર આવી એ આ બધું શરૂ કર્યું તે મને ખબર નહીં હોય પણ પછી આ હાલત તે મનથા આ ભોગવું જીવસ્ય ભોગતા એટલે આ જીવ એના માટે જાગ્રત અવસ્થા જો જાગ્રત અવસ્થા શું કરે તુલાત્મના તુલાત્મના એટલે શું તત્ત દેવતા અનુગૃહિત તત્ત ઇન્દ્રિય જન્ય અનુભવ વિષય તૈયાર આ જાગ્રત અવસ્થામાં આ બધા વિષયો આપણને સંપર્ક થાય કઈ રીતે થાય છે જુદી જુદી ઇન્દ્રિયો પર જુદા જુદા દેવતાઓનો અનુગ્રહ આ ઇન્દ્રિયો આપણી એટલે જ ચાલે છે કે એના ઉપર જુદા જુદા દેવતાઓનો અનુગ્રહ છે સૂર્ય દેવતાનો ચક્ષુ ઉપર હાથ ઉપર ઇન્દ્રિયનો આવતા જુદા જુદા દેવતાઓના અનુગ્રહને કારણે ઇન્દ્રિયો ચાલે છે અને ઇન્દ્રિયો વિષયોનો સંપર્ક કરે અને મન એ ભોગતા સમક્ષ વિષયોનો
વિષયો અનુભવ લઈને આવે છે. વિષયો અનુભવ કોણ લઈ આવી આપે છે? ઇન્દ્રિયો. ઇન્દ્રિયો કેવી રીતે આવી આપે છે કે એ તો જાણે છે, પણ બીકોઝ જુદા દેવતાઓનો અનુગ્રહ એમ કરી અને આ વિષયો પ્રાપ્ત થાય છે. જાગ્રત અવસ્થા. હવે સૂક્ષ્મ સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થામાં આ બધા કુલ વિષયોને કહેતા હોય છે. સ્વપ્ન અવસ્થામાં આપણે કેરી ખાતા હોય તો ત્યારે આ કેરી હોય છે કેસર. ત્યારે કેસર કેરી કેરી કેસર કેરી થઈ પણ કઈ કેસર સૂક્ષ્મ સૂક્ષ્મ મનની બનાવે. એટલે કેવલ સાક્ષી વેદ જે તૈયાર છે અશેષાન વિષયાન મનસ પ્રસુદે, ત્યાં સ્વપ્નમાં પણ મન બધા વિષયોને ઉત્પન્ન કરે. અને જે જાગ્રતમાં પણ ત્યાં ભેદ હોય છે તે શું છે? શરીર વર્ણાશ્ર શરીર એટલે કેવા દેવતા હોય, તિર્યંગ હોય, મનુષ્ય હોય, બધાને સરકાર શરીર ના હોય. કોક શરીર મનુષ્યનું શરીર, કોઈકને પશુનું શરીર, કોઈકને વળી નાના નાના જંતુઓનું શરીર. આ બધા આમ શું કે બધા પંચમહાભૂતોના બનેલા, અને એકને મનુષ્ય કહેવાય, એકને પશુ કહેવાય, એકને આ બધું મને ઉત્પન્ન કર્યું. આમ જોઈએ તો છે કે મસાલો હોય બધા શરીરોમાં, પણ શરીરમાં બધાના શરીર જયારે અન્નમય અન્નમાં વળેલા એટલે પંચમહાભૂતો ન બને. છતાં પણ એટલા માટે ખબર છે ને કે ચાંદાએ કહ્યું અન્નમય અન્નમય કહ્યું. એને એ પોઈન્ટ છે, તમે જયારે મને દૂર જવાનો પહોંચો હે મહારાજ, એ બીજો વરસ, એ બ્રહ્મ શ્રેષ્ઠ, તમે જયારે મને ખસવાનો પહોંચો ત્યારે કોને કોનાથી ખસવાનો પહોંચો? એમાં પહેલા એક કહ્યું હતું અન્નમય અન્નમય, આ એક અન્નનું શરીર અને બીજો અન્નનું શરીર, બંને અન્ન જ છે. અને અન્નનો આવો આકાર આવો આકાર, તો એક આકાર તે બીજા આકારથી દૂર જવાનું પહોંચો. જે રીતે એક ગળો બીજા તમે ગળા કેવા બધા છું આ બધા શું છે એમ કરી અને શું પોઈન્ટ કર્યું ખબર છે? બંને જગ્યાએ રહેલી સમાનતા. આ સમાનતા તમે કેમ ભૂલી ગયા? નામ રૂપ છે આપણને સમાનતા ભોગવાયા છે. આપણે ગોટું ખાય છે, ગોટું ખાય છે ને ગોટો ખાય છે એ આ નામ અને રૂપ અને આકાર આપણને શું ગોટા કરવાની અલગ અલગ મારા સારું ખરાબ મનુષ્ય પશુ જંતુ આ બધા કોણ બે જન્માવે? બાકી કોણ છે? પંચમા એમ તો પંચમા ભૂત છે, અન્ન છે એમ તો શું નથી અલગ. પણ આપણે કહીએ ના રોટલી જા, કઈ રોટલીમાં એ લો પૂરિયા એક લો બાઘરિયા એક લો અજો બેરા ઘૂઘરા બનાવે તો મને ગોળ જ આપો, મને ચોરસ જ આપો, મને લંબગોળ આપો, જે જમાતો આકાર એ રહે આગ્રહ રાખે. આપણે કહીએ કે બાળકો તો રાખે જ, આપણે રાખીએ પણ ના જ આપો. અર્થાત આથી તે આ મનના મનને ભેદ પાડ્યા અને મન એને સાચું માન્યું, મને ભેદ પાડ્યા અને મન એને વળગી રાખ્યું. આવા ત્યાં કરે પછી શું કરે? વર્ણના ભેદ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ બધા ભેદ ધીમે ધીમે આ સભ્યવાળા કદાચ થોડું ઘણું બધું બરોબર પણ મનમાં બધી વસ્તુ એટલી ઊંધી ઉતરી ગઈ છે કે માણસ પોતે જ જન્મની વસ્તુમાં પોતે પોતે ખૂંધી ગયો. પછી બીજા કેવા કે આ બધી વસ્તુઓને માટે પોતાનું તત્વથી દૂર 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 જતો જાય અને એટલો દ્વેષ જન્મ્યો છે. આપણી આપણા જન્મમાં તો આને કારણે એટલો દ્વેષ છે. અમુક જાતિઓમાં ઊંચી જાતિઓ માટે ભયંકર દ્વેષ છે. અમે દવા લઈ નીકળી જાય બધા ઘર અમુક વાર થાય તો કારણ કે હું ઊંધું ઉતરી ગયું છે. તમે અમને નાના પાડી દીધા, ઊંચા કરે નીચા કરે દીધા, આમ ના કરવાનું છે એમ ના કરવાનું. આપણે સીધા નથી કરવા માંગતા પણ એટલા ક્લાસના ડિવિઝન જો ઉભા થઈ ગયા જેમ સર અને જેને હું કરું એને કેટલો અન્યાય થયો. ચલો એમાં આપણે પણ આમ બધું મન
જુદું હોય તો બરોબર છે, તમે એવું કરો કે વ્યાજબી, પણ તમે જુદું જ નથી. જુદું છે કે ક્યાં તમે ક્યાં લાઈન ડ્રોપ છેલ્લે તો ડ્રોપ કરીને બનવું જ પડે, દ્રષ્ટિની વિશાળતા કેળવવી જ પડે તો તમે ત્યાં સુધી પહોંચી શકો, નહીં તો ના પહોંચી શકો. બહાર કદાચ તમે કંઈક કરો ત્યાં માટે તેની વસ્તુ અલગ, પણ અંદરથી તો એકદમ મોકળા થઈ જોઈએ. પછી બીજા બધા ભેદની પણ વાત કરે છે, કઈ આશ્રમ, આશ્રમ એટલે કે બ્રહ્મચારી, ગૃહસ્થ, બાલપ્રસ્થ, સંન્યાસ, આ બધા આશ્રમ વ્યવહારમાં બધું થોડું ઘણું બરોબર, પણ ત્યાં માંડુક્ય માટે શું કે ખબર છે, આ બધું જે હજી પરિપક્વ નથી તમે એના માટે પરિપક્વ નથી એના માટે આ બધું સાથે તો બદલવાની જરૂર જ નથી. પછી આવા સ્વપ્નમાં આ બધા ભેદ જન્મા તો તું શું કહેવા છું કે આ બધા ભેદ જો સાચા હોય, આ બધું સાચું હોય તો બ્રાહ્મણ પણ પકડી રાખ્યું, સન્યાસી પણ પકડી રાખી, હું પકડી રાખી તો કોણ છું, સુતા એટલે સુતા, પછી હું ક્યાં છું, કોને મારા ઉપર હાથ મૂક્યો, કોના મારા કામ કરી ગયું, આ પુસ્તુ તો જાણે જ નથી, પણ એ વિશે ક્યારે કઈ જાણે નથી, બાર કોઈ ગ્રંથિ નથી સુસુદ્ધિમાં, હું મારાનો જીવ ગ્રંથિ નથી કે કારણ કે ત્યાં તો મન છે, ભેદ પામનારું મન ત્યાં ગાયબ, ભેદ પામનારું મન સુસુદ્ધિમાં ગાયબ થઈ ગયું, એટલે ભેદે ગાયબ ચાલ છે, ચાલ બધું ગાયબ થઈ ગયું. અને એ વસ્તુ શું અંદર જતી જતી શું ફોન કરે કે આ ભેદ કોને જન્મા, મને જ આ બધા ભેદ જન્મા, તો એ મન તું સમજી જાઓ તો ભેદ ન પા એમ કહેવામાં આવે છે. એટલે એમ તો આપણને કે છે, અને ગુણ ક્રિયા હેતુ પરાણે શબ્દ, ગુણ એટલે શું, શબ્દ દયા, ક્રિયા શું, ઉત્પેક્ષણાદિ, ઉત્પેક્ષણાદય એટલે લાવવું, ફેંકવું, આ બધું તત્તા, અને આપણું શરીર કરીએ અને એના ફળ પણ જન્મે, જગતની ક્રિયાઓ કરો એનું ફળ પણ આવે, બસ એમાં ને એમાં મન પછી બતાવે છે. ટૂંકમાં સંક્ષેપમાં આપણને એ શું કહે છે કે અમારે જાગ્રત અવસ્થામાં કુલ વિષયો, સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ વિષયો, આ બધું જન્માવી અને સજ્જાતના ભેદ પાડી એને સત્યતા અપાવે, એને મન નથી તેના ભેદ પણ છે, માટે કઈ રીતે બંધન જન્મે છે એનું સાવધાન એવું નહીં કે આપણે તું એ જઈએ તો આ ભેદ જ ના જતા, સુશુદ્ધિમાં મુક્તિ નથી, જાગૃતમાં મન હોય સજા કરવા માટે ભેદ પાડવા દેવો, અદ્વૈતના દર્શન કરાવવા, એકતાના દર્શન કરાવવા, આ મુક્તિ થાય અને ઓપોઝિટ થાય એકદમ થઈ જાય. બીજા ત્રણ શ્લોકમાં આ જ રીતે મન બાંધે, મન એટલે કે તું આપણું જેવું મન આવું કરવા માંડે ને ત્યારે આપણે જરા સજાગ થઈ જવાનું, મન જોવામાં આવ્યું છે, મન આવી રીતે સેન્સિંગ કરવામાં આવ્યું છે, મને આવા ગયો હું આવો છું ફલાની જાતિનો છું, લોકોના મનમાં આવું એવું જ ધ્યાન આવે છે ને કે વર્ષે ખબર કે ઈતુ આપણો કોઈને લઈ આવ્યો, બીજી કાપી લઈ આવે વસ્તુ સુધી લોકો એક સારું કરાવીની વાત કરી શકશે, પણ પછી એ જે મનમાં ડિસ્ટન્સ થઈ જાય છે તો ક્યાં સુધી મોકલી રાખે, ક્યાં સુધી આવો ચાલતો હોય, એને કારણે સંબંધો તૂટી જાય, કેટલું થતું હોય બધા કેટલી બાબતોમાં જોઈ, એટલી બધી વસ્તુઓમાં આપણે અંદર જોવાનું છે, મહાત્માઓ અંદર નહોતું નથી હવે તો વાંદરાને છવાનું રહેતા, તમે વિચાર કરો રામચંદ્રજી મારા કોઈ ગળે રહેશે, એટલે બરાબર રાજા નિષાદ રાજા, નિષાદ રાજા એટલે કોણ, ભીલ, ભીલ નિષાદ રાજા છે, એ કોણ, એ ભીલ શબરી કોણ છે, ભીલ હનુમાનજી કોણ છે,
હનુમાન એટલે શું મોટી વાત? હનુમાન એટલે વાનર. હનુમાનજી પોતે કે છે કે કોણ અમને કઈ યાદ કરી તો રસ્તો સામે મળીએ તો રસ્તો બદલી ના એવા અમે છીએ. એવી કહીને એમને ભેગા થયા ને લંકા, એટલે બધી આપણે બંને ભેગા છીએ તો આપણે એને યાદ કરે કરવાનું રસ્તો સુનિશ્ચિત તો દિવસ ખરાબ થાય એવું એવું ટ્રીક છે. રામચંદ્રજી કોને કરે છે? હનુમાનજી કે તું મારા માટે કોને ગયો છે? લક્ષ્મણ અને ભરત સવાર છો બધા ઉતરતા નથી. ધ્યાન ગયા એ જમાના, એ જમાનામાં પણ એ આવો બ્રોડ માઇન્ડ આવે કે હું તો આપણે જશે ભાવ કરતો અવતરણમાં બહુ બધું ઘર કરી ગયું હોય છે. બહુ બધું બહુ બધા સ્તરે આ વસ્તુ ઘૂસી ગઈ થાય છે. બહાર એક વસ્તુ પહેલી વસ્તુ એક છે અને અંદર પણ એવું એક ભાવ હોય નહીં હું ઊંચો છું આ નીચા છે આ સારું છે આ ખરાબ અવર જેવું પેલા પ્રેમને જય કરનારો છે અભેદ તરફની ગતિ નથી. અભેદ આપણે આપણે દેશ છે અને એના વચ્ચે આપણે દેશ કરી એને ખબર ના પડે તો એક ફોર્મને પકડી રાખીએ ને તો પછી જડતા આવશે. બહારના માણસાને પકડી રાખો મને જડતા જડતા જો મને જડતા બહુ આપણા મારે જડતા પકડી રાખે એટલે મન જેવું બાંધે છે એ ધીમે ધીમે વસ્તુમાં બાંધે મોટી મોટી વસ્તુમાં બાંધે એ કરવામાં ને આપણે પારંવાર આ મન અને એનું કામ કરી રહ્યું છે. એટલે ચાલુ લગામ એને યોગ્ય દિશામાં વાળો અંદરથી તરત આપણે આપણી દરમિયાન આપણે તમને ગુરુ બનવાનું એ લખે કોઈ કવિ લખે છે શું તારો ગુરુ પણ એમ બની જવાનો ગુરુ શાંતિ હરિ ઓમ શ્રી ગુરુ. Oh,